નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દિવેર મઢી નજીક પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના બે યુવકો ડૂબી જતા મોત. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી. ભરૂચ નર્મદા નદી કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની. નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાહન ચાલકો ફસાતા જીવના જોખમે વાહનો બહાર કાઢ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. જૂના ભરૂચમાં ઉનાળામાં ચોમાસાનું સંગ્રહ કરેલું પાણી છીપાવે છે તરસ. ભરૂચમાં ઘણા ઊંચાણવાળા વિસ્તારોમાં પાલિકાનું નથી પહોંચતું પાણી, પરંતુ પહોંચે છે વરસાદનું કુદરતી પાણી. જૂના ભરૂચમાં રહીશોએ મકાનમાં ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન ખાવા પીવા સહિત વાપરવામાં ઉપયોગમાં લેવાય છે. માંડવા પાસે ટ્રક ચાલક અને આઈસર ટેમ્પો ચાલકની લૂંટમાં કંજર ગેંગની ધરપકડ. 9મી મેના રોજ માંડવા પાસે હરિયાણાથી મુંબઈ જતો કન્ટેનર ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો અને કંજર ગેંગે મોબાઈલ અને 22,000ની રોકડ મળી 29,000ની લૂંટ ચલાવી હતી. બી ડિવિઝન પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી. દિવેર મઢી નજીક પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના બે યુવકો ડૂબી જતા મોત નિપજ્યું હતું. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. સિનોર તાલુકાના દિવેર નજીક આવેલા મઢી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના પટેલ પરિવારના બે યુવકો નાહવા પડતા લાપતા બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના માંડવા અને ભરૂચ મક્તમપુરના પટેલ પરિવારના બે યુવાનો હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય દિવેર મઢી ગામે નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. બંને યુવાનો પરિમલ રમેશભાઈ માછી પટેલ ઉમરવર્ષ 31 રહેવાસી માંડવા માછી પટેલ ફળિયું તાલુકા અંકલેશ્વર, યશકુમાર રાકેશભાઈ માછી પટેલ ઉમરવર્ષ 15 રહેવાસી મક્તમપુર ભરૂચના હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં નહાતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા. અસહ્ય ગરમીના કારણે બંને યુવાનો નહાવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કર્મીઓએ પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સવારે બંને યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ સુરતના એક પરિવારના 7 સદસ્યો પોઈચા નજીક નર્મદા નદીમાં નાહવા પડતા લાપતા બન્યા હતા. ફાયર વિભાગની સઘન શોધખોળના અંતે લાપતા બનેલા સુરતના પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા. હજુ તો સુરતના એક પરિવારના 7 સદસ્યોના મોતની સાહી સુકાઈ નથી, ત્યાં ભરૂચના બે યુવકો ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા દિવેર નજીક નર્મદા નદીમાં નાહવા આવતા સહેલાણીઓ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી છે. ભરૂચના નર્મદા નદી કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની હતી. નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાહન ચાલકો ફસાતા જીવના જોખમે લોકોએ પોતાના વાહનો બહાર કાઢ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ પડી રહેલ અસહ્ય ગરમીના કારણે લોકો તાપમાં શેકાઈ રહ્યા છે, ત્યારે સાંજના સમયે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે. ત્યારે ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા કિનારે મજા માણવા માટે ગયા હતા, ત્યારે વાહન ચાલકોને મજા માણવી મુશ્કેલ બની હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજના નર્મદા નદી કિનારે મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે મજા માણવા માટે કેટલાક લોકો ગયા હતા. આ સમયે પૂનમનો દિવસ હોય નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણી કિનારા વિસ્તારમાં ફરી વળ્યા હતા. આ સમયે નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાક વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા, ત્યારે વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહા મુસીબતે પોતાના વાહનો બહાર કાઢ્યા હતા. આ વાહન ચાલકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતના 7 લોકો ડૂબી ગયા હતા, ત્યારે ગતરોજ પણ ભરૂચના 2 લોકો દિવેરમાં નહાવા ગયા હોય ત્યારે ડૂબી ગયા હતા. ત્યારે નર્મદા નદી કિનારે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાય તો કોની જવાબદારી રહેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બની ગયા છે, કારણ કે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આ જ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં લઈને કુદરતી પાણીનો સદુપયોગ કરી રહ્યા છે. જૂના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિનામાં વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25-30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેવામાં આવે છે.
ભરૂચના ભરૂચની અંદર ખાસ કરીને વાત કરીએ અમારા નદી કિનારાનો વિસ્તાર કે જે ઊંચા વાળો છે, નવ ચોકીથી ઉપર સાધના સ્કૂલ સ્વામિનારાયણ મંદિરથી આગળ જાઓ તો પારસીવાર સુધી પણ પહેલાના જમાનામાં ટાંકાઓ બનાવેલા હતા અને કદાચ અત્યારે પણ હશે. અને જે 8-8 વર્ષ મહિના સુધી જતે એને પાણીનો ઉપયોગ કરતા હોય તો એ પણ આપણું એક પાણીના સંગ્રહાલય માટે પણ સારું છે. અને પાણી પાણી એટલું મહત્વનું છે જીવન દ્રષ્ટિની રીતે પણ. અને આજે આપણે જો જાગૃત ન થઈએ તો ભવિષ્યમાં, નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે. તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક, પાણીથી તમે તિલક કરો. એટલે પાણીને આપણે દેવતુલ્ય માનીને આપણે એની પૂજા કરીએ, એ જ રીતે સમગ્ર માનવ જીવને એક થઈને સાથે રહીને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઘણા વર્ષોથી અમારે ત્યાં ટાંકુ છે અને વરસાદી પાણી અમે ભરતા હતા. પેલા વરસાદનું પાણી અમે ઉપયોગ પણ કરતા હતા, પણ હવે પાણી ઓછો વરસાદનું હોવાથી અમે નગરપાલિકાનું પાણી ભરીએ. પણ હવે એ પાણી અમે ઉપયોગમાં લેતા નથી ખાવા પીવામાં, કારણ કે 2 વર્ષથી અમારે ત્યાં પાણીની બહુ તકલીફ છે. એટલે અમે આ નગરપાલિકાનું પાણીને સ્ટોરેજ કરીએ છીએ. અમે જૂના ભરૂચમાં રહેવાસી છું. અહીંયા ભૂગર્ભ, અમારા ઘરમાં ભૂગર્ભ જળના કૂવા છે. એ જે વરસાદ ચોમાસાના વરસાદના ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે. ઘણા 250 થી 300 વર્ષ જૂના અમારા કૂવા છે અને ઘણા બધી વસ્તુમાં અમને ઉપયોગી થયા છે, અત્યાર સુધી અમને ઉપયોગી થયા છે. માંડવા પાસે ટ્રક ચાલક અને આઈસર ટેમ્પો ચાલકની લૂંટમાં કંજર ગેંગની ધરપકડ બી ડિવિઝન પોલીસે કરી હતી. 9મીના રોજ માંડવા પાસે હરિયાણાથી મુંબઈ જતો કન્ટેનર ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો હતો અને કંજર ગેંગે મોબાઈલ અને 22,000 રોકડ મળી 29,000ની લૂંટ ચલાવી હતી. બી ડિવિઝન પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. ઘટનાની વિગતો અનુસાર હરિયાણાથી ચોખાનું કન્ટેનર ભરીને મોહમ્મદ અફસર બશીર અહમદ મુસ્લિમ મુંબઈ જવા નીકળ્યો હતો, જે ગત તારીખ 9મીના રોજ માંડવા નજીક આરામ હોટલ નજીક લઘુશંકા કરવા ઉભો રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા એ સમયે આવી તેને પકડી નજીક ખેતરમાં ખેંચી ગયા હતા અને જ્યાં બાંધીને માર મારી રોકડ રૂપિયા 22,000 અને 7,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ રૂપિયા 29,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. સમગ્ર લૂંટને કંજર ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. ગત 29મીના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા કંજર ગેંગના 4 સદસ્યોને ઝડપી પાડ્યા હતા, જે શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરાયા હતા. જે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કંજર ગેંગના મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ સરુ કંજર, સતુ રત્ન મિસિરિયા કંજર, હીરુ સનુ શેતાન્યા કંજર, પ્રકાશ છોટુ રોરુ કંજરની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યુ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોડી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઈટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર, આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ.
ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચવત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યકર્તી સંસ્થા દ્વારા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું. સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે. તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર કાર્ય કરતી પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ પર પોલીસ મથક પર બંબાખાનાથી માંડીને જાડેસર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ ઉપર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. નમસ્કાર. ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાજાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ છે, આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ. અસ્તુ. ભરૂચ જિલ્લાની નામાંકિત સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ છાશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. ભરબપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીઈટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે, સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે, એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે. એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં. એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે, ખૂબ પાણી પીવાનું છે, લીંબુ પાણીનું સેવન કરવાનું છે, છાશ પીવાની છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ. વલ્લભ કુલભૂષણ શ્રી વજરાજ મહોદય શ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે એ વિવાયોના બેનર હેઠળ અમે લોકો આજે છાશ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું. જે જે શ્રીના આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું. આ ગરમીને જોઈને પોલીસ કર્મીને ડિહાઇડ્રેશન ના થાય એના બદલ અમે આજે જાડેશ્વર, શક્તિનાથ, જંબુસર ચોકડી, એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ એ ફાઇનલ કરેલ છે. કલાકાર જસવંત નથુકારાવાળાની 75 વર્ષની કલાયાત્રાની ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જસવંત નથુકારાવાળાની 75 વર્ષની કલાયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે તારીખ 25 અને 26 મે દરમિયાન 8મા વૈયક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાકાર જસવંત નથુકારાવાળાએ તેઓની કલાયાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ કહ્યું હતું. પેઇન્ટિંગ પ્રદર્શનના આ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલારસિકોએ ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી. આ પ્રદર્શન તારીખ 26મી મીના રોજ સવારે 7:30થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ચિત્ર બે પહેલાં તો રિયાલિસ્ટિક ચિત્રો શરૂ કર્યા,
અને રિયાલિસ્ટિક ચિત્રોમાં પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આ બે વસ્તુ મેં બરાબર ઊંડાણપૂર્વક કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી મૌલિકતાથી સ્કેચ દ્વારા નવા નવા ચિત્રો, જુદા જુદી ટેકનિકમાં ચિત્રો શરૂ કર્યા. એમાં નાઇફ વર્ક પણ કર્યું છે, ડોટ વર્ક કર્યું છે, ને આ રીતે ટ્રાન્સપરન્સ રંગોની ચિત્ર કરવાની જે શૈલી છે એમાં મારી માસ્ટરી છે. અને એવા એ રંગોમાં મેં નર્મદાના કિનારાના કેટલાક દ્રશ્યો અહીંયા મૂકેલા છે. આ ઘણી વખત કેટલાક લોકો આપણી પાસે રિયાલિસ્ટિક પેઇન્ટિંગની અંદર વધારે માંગતા હોય છે કામ, અને એ રિયાલિસ્ટિક પેઇન્ટિંગમાં પોર્ટ્રેટ છે અથવા તો સીનરી છે એવું માંગતા હોય છે, કારણ કે એબસ્ટ્રેક્ટમાં કદાચ એ લોકોને બહુ સૂઝ પડતી નથી અને એમાં મજા નથી આવતી. અંકલેશ્વરના પીરામણ નાકા નજીક પાણીની પાઇપલાઇન ફાટી જતા મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓએ દોડી આવી સમારકામની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વરની યુનિયન બેંક પાસે મુખ્ય રોડની બાજુમાં આવેલ પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હતી, જેના કારણે પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું હતું. મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી હતી. આ અંગેની જાણ નગરપાલિકામાં કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ દોડી આવી પાણીનો પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી હતી. ભરૂચના ડુબઈ ટેકરીમાં મહાકાળી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જાડેશ્વરમાં આવેલ દુબઈ ટેકરી ખાતે બે દિવસ સુધી ચાલનારા મહાકાળી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજરોજ સવારે 9 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીની શોભાયાત્રા મક્તમપુરથી દુબઈ ટેકરી સુધી યોજાઈ હતી, જેમાં વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારાના સેવક કૌશિકભાઈ ઇડોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા મક્તમપુરથી નીકળી દુબઈ ટેકરી સુધી ભારે આનંદ અને ઉલ્લાસ સાથે નીકળી હતી અને લોકો ડીજેના તાલે માતાજીના ગર્ભે ઘૂમ્યા હતા. આવતીકાલે તારીખ 26મી મીના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂજાવિધિ તેમજ મહાપ્રસાદી અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે કુબેર પામ્સની બાજુમાં કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. નગરપાલિકાના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ કુબેર પામ્સ શોપિંગ સેન્ટરની બાજુમાં કચરાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને જોતા આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આ અંગે નગરપાલિકા અને જીઆઈડીસી નોટિફાઇડ ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગના પગલે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. આગ કાબૂમાં આવતા દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો. પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આજરોજ જંબુસરના પીએચસી કાવી ખાતે સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સરકાર દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, ત્યારે આજરોજ જંબુસરના કાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સગર્ભા માતા અને સ્ત્રીરોગ અંગેનો કેમ્પ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 સંસ્થાના પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારની અનેક સગર્ભા માતા ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કેમ્પમાં મુખ્ય ડોક્ટર સ્ત્રીરોગ નિષ્ણાત વિશ્વ પટેલ અને ડોક્ટર આકિબ અફીની અને સરપંચ સાજિદભાઈ અને કારોબારી સભ્ય એમએચયુ પ્રોજેક્ટ ઓપરેશન હેડ હરિન્દ્રવાલા અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રવીણ ગોલતકરના ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાયો હતો, જેમાં લગભગ 102 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. પીઆઈ ફાઉન્ડેશન અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 સંસ્થા દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં અનેકવાર કેમ્પનું આયોજન કરી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. અંકલેશ્વરની આઈ કેર એજ્યુકેશન દ્વારા પોતાના વિદ્યાર્થીઓને બેંકના વ્યવહારો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ જ ક્લાસીસમાં બેંક મોડલ ઊભું કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઊભા કરેલ બેંક મોડલમાં બેંકના વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બેંક આજે દરેક વ્યક્તિ માટે મહત્વનું માધ્યમ બની છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ બેંકમાં જતા હોય ત્યારે મૂંઝવણ અનુભવતા હોય છે. આ મૂંઝવણને દૂર કરવા અનેક બેંકના વિવિધ વિભાગોની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ આઈ કેર એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને બેંકની સમજ મળી રહે તે માટેની અનોખી પહેલ કરવામાં આવી છે. આઈ કેર એજ્યુકેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બેંકના કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ બેંકનું મોડલ ઊભું કર્યું હતું, જેમાં
કોલેજમાં વિવિધ વિભાગો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં બ્રાન્ચ મેનેજર સહિતના વિભાગોમાં વિદ્યાર્થીઓએ કર્મચારીની ભૂમિકા ભજી હતી, જેમાં ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેંકમાં ખાતું ખોલાવવું, લોન પૈસા જમા કરાવવા કે ઉપાડવા, KYC RTGS સહિત બેંકના વ્યવહારોની સરળતાથી માહિતી મળી શકે તે માટે મોડલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ શેખ અમરીન છે. હું IKI ટેલી એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. અમારા ક્લાસીસમાં એક બેંક ઊભી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, જેવી રીતે ખાતું કેવી રીતે ખોલાવવું, બેંક RTGS કેવી રીતે કરાવવું, KYC કેવી રીતે કરાવવું, એ વિશે સ્ટુડન્ટને માહિતગાર કરવાના હતા. અને આ ઇવેન્ટ સ્ટુડન્ટોએ જાતે તૈયાર કરી હતી અને બધા સ્ટુડન્ટોને બધી માહિતી મળી ગઈ બેંક વિશે. એ એટલા માટે હતું કે જ્યારે બેંકમાં જઈએ તો સ્ટુડન્ટોને કોઈ તકલીફ નહીં પડે અને તેમને આમ તેમ ફાફા નહીં મારવા પડે, કોઈને પૂછવું નહીં પડે. આ ઇવેન્ટથી અમને ખૂબ જ લાભ થયું અને ઘણું બધું બેંક વિશે શીખવા મળ્યું. મેરા નામ સૃષ્ટિ શર્મા હૈ. મેં ઇધર IKI ઇન્સ્ટિટ્યૂશન એક સ્ટુડન્ટ દ્વારા હું. આજ હમને એક બેંક કા મોડલ તૈયાર કિયા હૈ જિસમે મેં બેંક મેનેજર હું ઓર બહોત સારે મોડલ તૈયાર કિયા જૈસે કે અકાઉન્ટ ઓપનર ઓર કેશિયર ઓર લોન મેનેજર. તો ઇસકે દ્વારા હમે યે શિક્ષા મિલતી હૈ કે હમ કભી બેંક મેં જાયેંગે તો હમે ઇધર ઉધર પૂછના નહીં પડેગા કે ઓર ઇસસે હમે બહોત સારી સીખ મિલતી હૈ. IKI એજ્યુકેશન દ્વારા આજે વિદ્યાર્થીઓ દ્વારા એક બેંક મોડલ ઊભું કર્યું અને એ મોડલ એટલા માટે જરૂરી છે કે ભાઈ દરેક માણસના જીવનની અંદર બેંક એક મહત્વનો ભાગ હોય છે ને કોઈ પણ જગ્યાએ બેંક વગર એનું કામ ચાલતું ના હોય. એનું એજ્યુકેશન હોય, ઘરનું લોન હોય, ઘર બનાવવું હોય અથવા જે છે કોઈ વ્હીકલ ખરીદવું હોય તો બેંકની સમજ ખાસ જરૂરી છે. તો એ સમજણ માટે પહેલાં વિદ્યાર્થી જીવનમાંથી જ એમને એ જ્ઞાન મળી જાય તો આગળ જતાં તકલીફ ના પડે ને એમનો વ્યવહાર એ સરળતાથી કરી શકે છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિવેર મઢી નજીક પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્કમપુરના બે યુવકો ડૂબી જતા મોત. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી. ભરૂચ નર્મદા નદી કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની. નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાહન ચાલકો ફસાતા જીવના જોખમે વાહનો બહાર કાઢ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. જૂના ભરૂચમાં ઉનાળામાં ચોમાસાનું સંગ્રહ કરેલું પાણી છીપાવે છે તરસ. ભરૂચમાં ઘણા ઊંચાણવાળા વિસ્તારોમાં પાલિકાનું નથી પહોંચતું પાણી, પરંતુ પહોંચે છે વરસાદનું કુદરતી પાણી. જૂના ભરૂચમાં રહીશોએ મકાનમાં ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન ખાવા પીવા સહિત વાપરવામાં ઉપયોગમાં લેવાય છે. માંડવા પાસે ટ્રક ચાલક અને આયસર ટેમ્પો ચાલકની લૂંટમાં કંજર ગેંગની ધરપકડ. 9મી મેના રોજ માંડવા પાસે હરિયાણાથી મુંબઈ જતો કન્ટેનર ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો અને કંજર ગેંગે મોબાઈલ અને 22,000ની રોકડ મળી 29,000ની લૂંટ ચલાવી હતી. બી ડિવિઝન પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.